नमस्कार, स्वागत है आपनो मार्केट मास्टर्स की अंदर। हूँ विक्रम पाठक और मेरी साथ मेरा सहयोगी निशा पंड्या पण छे। आज अमे लोग चर्चा करवाना छे यील्ड मेक्सिमाइजर्स ना योगेश मेहता साथ। योगेश जी, स्वागत है आपनो सीएनबीसी बजार में। सौ प्रथम तो कॉन्ग्रेचुलेशन सर, मार्केटे जो प्रमाणे नवा हाई सतत त्रण दिवस बनाई रही है, અને એની સાથે આપનો એક પર્સપેક્ટિવ એ જ સમજવા માંગે છું પહેલા તો, કે જે ગ્લોબલ માર્કેટની સાથે આપણે તાલ મિલાવીને નિફ્ટી અને સેન્સેક્સના ફ્રન્ટ ઉપર જે નવા હાઈસ જોઈ રહ્યા છે, આપ આને કેવી રીતે જોઈ રહ્યા છો સર? ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ઓફ અસ કે માર્કેટ નવા હાઈ સર કરી રહ્યું છે, અને જ્યારે પણ આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે ફોર્ચ્યુનેટલી અને કોઇન્સિડેન્ટલી હું એમ કહીશ કે માર્કેટ નવા હાઈ તરફ જઈ રહ્યું છે, અને એનો આપણને બધાને ખૂબ ખૂબ અભિનંદન। વિક્રમ, મને એવું લાગે છે કે જે પ્રમાણે આપણે લાસ્ટ મંથ પણ વાત કરી હતી કે આઈ એમ વેરી બુલિશ ઓન ઇન્ડિયન માર્કેટ્સ, દો બે મહિનાથી માર્કેટ કન્સોલિડેટ થઈ રહ્યું હતું, પણ હું એકદમ જ ઓવર બોસ્ટિંગમાં બુલિશ મોડમાં હતો। મેં કહ્યું હતું કે આ ડિસ્ક્લેમર છે, બટ આઈ એમ વેરી બુલિશ, પણ એવી ધારણા નહોતી કે એક જ બે મહિનાના કન્સોલિડેશન પછી ફક્ત ઓગસ્ટ મહિનાના એક જ મહિનામાં માર્કેટ લગભગ 8.5-9% જેવી નિફ્ટી વધશે, અને મિડકેપ્સમાં પણ સારું એવું જે સેલિંગ હતું એબ્ઝોર્બ થઈ ગયું છે, અને ફરીથી ક્વોલિટી મિડકેપ્સ આર ઓન અ રોર। અને હજી પણ મારે એમ જ કહેવું છે કે મિડકેપ્સમાં અને સ્મોલ કેપ્સમાં અહીંયા હજી ઘણું પોટેન્શિયલ છે, અને ક્વોલિટી મિડકેપ્સમાં ઇન્વેસ્ટ કરશો તો વધારે એમાં ઇન્ડેક્સ વધારે એમાં પોસિબિલિટી છે કે પ્રોબેબિલિટી છે પૈસા બનાવવાની ઇન્વેસ્ટર્સને। અને ઇન્ડેક્સનો જે 17,000 નંબર છે, આની માટે હું કોંગ્રેચ્યુલેશન એટલા માટે કહું છું કે 17,000 જે ખતરો છે એ જનરલ સેન્સમાં હોય છે, પણ મને એવું લાગે છે કે 17,000 નો નંબર જોઈ અને ગભરાટ રાખવો નહીં કે અહીંયાથી હવે માર્કેટ પડી જશે કે અહીંયાથી હવે બહુ વધી ગયું છે। આ માર્કેટ જે છે છેલ્લી જેટલા પણ લગભગ 1980 થી લઈને 2015-14 સુધી જેટલી આપણે તેજી જોઈ છે, એની કરતા આ જે બુલ સાયકલ છે એ ટોટલી ડિફરન્ટ છે। So not to rely on any of the context or the precursor unless or until there is a black swan event કે જે unforeseen reason જે આપણને કોઈને ખબર નથી। હવે અહીંયાથી મને એવું લાગે છે કે જે ઇકોનોમી અપટીક આવી જશે અહીંયાથી રીઓપનિંગ આપણે કદાચ થોડું હજી પાછું ફેલાઈ જાય, કદાચ દિવાળી પછી થાય, પણ નોર્મલ બેક ટુ ટ્રેક થશે। જે પ્રમાણે જીડીપી નંબર આપણે જોયો તો મને એવું લાગે છે કે મેન્યુફેક્ચરિંગ નંબર, જીડીપી નંબર, ચાઇના પ્લસ વન ફેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર સ્પેશિયલી બહુ સારું થશે અહીંયાથી। તો આ બધા જે આપણે પરિબળ જોઈએ, ફેક્ટર્સ જોઈએ, તો એ ઇકોનોમીને બહુ સ્ટ્રેન્થ આપશે આવતા વર્ષ માટે। FY 2022-23 માટે જે આપણે ઈપીએસ એક્સપેક્ટેશન છે નિફ્ટીનો, એ લગભગ અહીંયાથી 820-830 ની વચ્ચે છે। સો વી આર એટ રીઝનેબલ લેવલ એન અ નિફ્ટી લેવલ, પણ હવે આપણે જોઈએ તો અમુક વસ્તુઓ બાદ કરતા જે મોંઘી વસ્તુઓ છે, જેમ કે રિલાયન્સ અને ટીસીએસ 14 લાખ કરોડ ની માર્કેટ કેપ થઈ ગઈ છે, હવે એ જોતા આમ લાગે કે આપણને કે આપણે બહુ અહીંયા એક્સપેન્સિવ થઈ ગયા છે, પણ ઇટ ઇઝ નોટ એક્સપેન્સિવ। જે સ્ટોક સ્પેસિફિક ઇન્ડિવિજ્યુઅલ આપણને ઓપોર્ચ્યુનિટી રહેશે બહુ સારી રહેશે। ગ્લોબલ માર્કેટ ઇન્ટરેસ્ટ રેટ સિનારીઓ, ફેડ ટેપરિંગ, બધું આમાં ડિસ્કાઉન્ટ થઈ ગયું છે। ઇવન યુએસએ પણ અહીંયાથી ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવા પરવડે એમ નથી, વધારવા પરવડે એમ નથી, તો એ પણ ગ્રેજ્યુઅલ પિકઅપ આવશે। અને એવું નથી કે જે અત્યારે ઇન્ટરેસ્ટ રેટ ચાલે છે એના ડબલ થઈ જશે અહીંયાથી વર્ષમાં, ઇન્ચિંગ અપ ગ્રેજ્યુઅલી। ઇન્ડિયામાં પણ અત્યારે જે ઇન્ટરેસ્ટ રેટ સિનારીઓ છે, મોનસૂન પછી ફરીથી આરબીઆઈ જે કન્સિડરેશન કરશે, તો આઈ થિંક કદાચ 25-1 basis point ની જગ્યા હોઈ શકે ટિલ March 2022, અને એટલે કોઈ મોટું એવું ગભરાટની નિશાની નથી કે અહીંયાથી ઇન્ડસ્ટ્રીઝને પાછું ફરીથી ઇન્ટરેસ્ટ કોસ્ટનો બોજો આવશે। મીનવાઇલ એફઆઈઝ ની વાત કરીએ તો એ લોકોને પણ અહીંયાથી જે રૂપી અત્યારે સ્ટ્રેન્થ થઈ ગઈ છે, 73 રૂપીઝ પર આવી ગયું છે, 74.5-74.70 આસપાસથી, અને જે પ્રમાણે એમણે ફરીથી એલોકેશન ચાલુ કર્યું છે ઇન્ડિયામાં, ઇમર્જિંગ કન્ટ્રીઝમાં ઇન્ડિયા પ્રિફરેબલ ડેસ્ટિનેશન છે, એ ચાઇના ફેક્ટરમાં પણ એનું જે એલોકેશન છે એમાંથી પણ જો પાર્શિયલી ઇન્ડિયાને એલોકેશન થશે તો અહીંયાથી હજી પણ એમનું બેકિંગ રહેશે। અને બીજી વસ્તુ જે એના પર પણ ઉપર છે, જે એને સબસિડાઇઝ કરશે, એ વસ્તુ છે ઇન્ડિયન ઇન્વેસ્ટર્સ। ઇન્ડિયન ઇન્વેસ્ટર્સ અત્યારે તમે મને કોઈ પણ એક ઓપોર્ચ્યુનિટી બતાવો અધર ધેન ઇક્વિટી એસેટ ક્લાસ, કે જ્યાં આગળ અહીંયાથી ઇન્ટરેસ્ટ રેટ અને ઇન્ફ્લેશનને બીટ કરે એવા રિટર્ન્સ મળી શકે, તો ઇક્વિટી માર્કેટ જ છે કે જ્યાં આગળ અહીંયાથી ઇન્વેસ્ટર્સને જો પોતાને સમજમાં આવતું હોય તો, અથવા તો કોઈ એક્સપર્ટને એ લોકો હેન્ડઓવર કરે, તો અહીંયાથી રિટર્ન્સની ધારણા ઘણી બેટર છે રાધર ધેન કીપિંગ ઇન ટુ ટ્રેડિશનલ FDs, bonds. સો આઈ એમ નોટ ક્રિટિસાઇઝિંગ એ બધા ઇન્સ્ટ્રુમેન્ટ
ખરાબ છે. મારો કહેવાનો મતલબ એમ છે કે જો તમારે આલ્ફા જનરેટ કરવું અને ઇન્ફ્લેશન બીટ કરવું હોય રિટર્ન્સ પર્સપેક્ટિવ, તો ધીસ વુડ બી ધ બેટર ઓપોર્ચ્યુનિટી એન્ડ ઇક્વિટી વુડ બી ધ બેસ્ટ એસેટ ક્લાસ. ત્યારે યોગેશ, એક જયારે પોર્ટફોલિયો આપણે બનાવતા હોય ત્યારે એમ પણ થાય છે કે બહુ ગ્રીડી ન થવું જોઈએ, સારા રિટર્ન મળતા હોય તો થોડો નફો ગાંઠે બાંધી લેવો જોઈએ. અત્યારના આ તેજીમાં શું તમે થોડો નફો ગાંઠે બાંધવાની સલાહ આપો છો અને ક્યાંથી? આ બહુ સબ્જેક્ટિવ મેટર થઈ જશે નિશા, પણ જે પ્રમાણે લાસ્ટ ટાઈમ પણ મેં જે આપણા કન્વર્સેશનમાં કહ્યું હતું કે મને અહીંયાથી ફાર્માં વધારે અપસાઇડ નથી દેખાતી ઓવર નેક્સ્ટ 3-4 ક્વાર્ટર્સ, અને ત્યાંથી આપણે કરેક્શન પણ સારું ખાસું એવું કરેક્શન જોયું છે અપાર્ટ ફ્રોમ સન ફાર્મા જે લીડર છે અને એ હજી પણ એટલો વધારે ઘટ્યો નથી. પણ ઇટ વોઝ અ જનરલ મારું સ્ટેટમેન્ટ હતું, પણ મેજોરિટી ઓફ ધ ફાર્મા હેઝ કરેક્ટેડ રાધર દેન ડોમેસ્ટિક સન ફાર્મા ને સિપ્લા ને એને બાદ કરતા. હવે મને એવું લાગે છે કે અહીંયાથી આપણે જે જર્ની જોઈ છે એમાં ફક્ત લગાડ સેક્ટરમાં જો આપણે કહીએ કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે તો એમાં તો ઘણું ડાયવર્સિફાઈ થઈ જશે ના, પણ સેક્ટરમાં જોઈએ તો જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બૂમ આપણે જોઈ રહ્યા છીએ અને કેપેક્સ સાયકલ જોઈ રહ્યા છે, રિયલ એસ્ટેટ બૂમ જોઈ રહ્યા છે, તો સિમેન્ટ ઇઝ ધ મેઇન નેસેસરી વસ્તુ છે કે જે એમાં રો મટીરિયલ જોશે જોશે ને જોશે. તો સિમેન્ટ મને લાગે છે કે અહીંયાથી એમાં એક પોઝિટિવિટી રહેશે. પણ સામે નફો બાંધવાની જે આપણે વાત કરી રહ્યા છે, આઈ થિંક મિડ કેપ સ્મોલ કેપ ઓપોર્ચ્યુનિટી સારી છે, પણ નફો બાંધવા માટે જે મેં આઈટી સેક્ટર છે કે ફાર્મા સેક્ટર છે જે મેં સ્ટેટમેન્ટ આપ્યા હતા એ જ રહેશે, અને મેટલ્સ એ અહીંયાથી ખૂબ જ હાઈલી વોલેટાઇલ રહેશે અને એમાં ઓવરનાઇટ કોઈ પણ સ્ટેટમેન્ટથી એમાં સેન્સિટિવિટી આવી શકે છે. તો અહીંયાથી મને એવું લાગે છે કે મેટલ્સ ઇઝ અ સ્પેસ સબ્જેક્ટિવ મેટરમાં કે એમાં અહીંયાથી હવે અપસાઇડ થોડી બહુ જ લિમિટેડ છે, થોડી નહીં બહુ જ લિમિટેડ છે, અનલેસ એન્ડ અનટિલ બીકોઝ એવરીથિંગ ઇઝ ડિસ્કાઉન્ટેડ, ડેટ એ લોકોનું ઓછું થાય છે, એબિટા પર ટર્ન જે છે ઇમ્પ્રુવમેન્ટ થઈ ગયા છે, અને લોન જે છે થોડી ઘણી રીપેમેન્ટ કરે છે, કોઈ પણ મેટલ કંપની 100% લોન રીપેમેન્ટ કરતી નથી. તો આ બધું બહુ સબ્જેક્ટિવ છે, પણ ઓવરઓલ હું કહીશ કે તમે જો ઓપોર્ચ્યુનિટી મળતી હોય સારી કંપનીઝમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની તો એમાં ડેફિનેટલી કરવી જોઈએ. આજે L&T જે છે 14-15 ટાઈમ પી મલ્ટીપલ પર મળી રહ્યો છે, 3.5-4 લાખ કરોડની ઓર્ડર બુક છે, પેન્ડેમિક પછી પાછા એમના વર્કર્સ પણ પાછા આવી રહ્યા છે. તો આ જે વસ્તુ છે એને ઇગ્નોર કરી રહ્યા છે. કદાચ એવું હોઈ શકે કે માર્કેટમાં ટ્રેડર્સ ઓર ઇન્વેસ્ટર કમ્યુનિટી જે છે એ લોકો પ્રાઇસ મુવમેન્ટ આવવાની રાહ જોતા હોય છે રાધર દેન કેચિંગ એટ એ રીઝનેબલ વેલ્યુએશન લેવલ. તો હું કહીશ કે અહીંયાથી L&T પણ સારો છે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે, હજી પણ 1700 જ ભાવ છે, સો મેબી 14.5-15 ટાઈમ્સ પી મલ્ટીપલ પર છે. ઇવન ઇફ નોટ 30 ટાઈમ્સ ડબલ ન થાય, પણ એટલીસ્ટ અહીંયાથી તમને 33-35% રિટર્ન પણ મળતું હોય તો નથિંગ લાઈક ઇટ ઇન અ યર ટાઈમ ઓર 1.5 યર ટાઈમ. તો એ રીતે આ એક મેં એક્ઝામ્પલ આપ્યું છે, અને ડેફિનેટલી યસ ડિસ્ક્લેમર મારું ઇન્વેસ્ટમેન્ટ આમાં છે, પણ આ જે એક ઉદાહરણ તરીકે મેં તમને આ કહ્યું. તો દેર આર લોટ મેની ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ વિધિન લાર્જ કેપ્સ એન્ડ ધ મિડ કેપ્સ કે ત્યાં આપણે સિલેક્શન કરીને બાય કરવું. ઓકે, એની સાથે યોગેશ એક બીજું પાસું ખાસ સમજવા માંગે છું કે જે પ્રમાણે અત્યારે આખું આપણને વર્ટિકલ GDPના આંકડાઓ બાદનું બનતું દેખાઈ રહ્યું છે, એમાં આપણને એક ટ્રિગર ક્લિયરલી બનતા દેખાઈ રહ્યા છે કે આપણા ટ્રેડિશનલ બિઝનેસીસ ઉપર વધારે ફોકસ થઈ રહ્યું છે, ઇન્ડસ્ટ્રીયલ ફ્રન્ટ ઉપર આપણને જોઈએ તો ગ્રોથ સારો આવતો દેખાઈ રહ્યો છે. આ પર્સપેક્ટિવને આપ કેવી રીતે રીડ કરી રહ્યા છો સર? કારણ કે હવે આપણે જો સર્વિસ ઇન્ડસ્ટ્રી કરતાં જો આપણે ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ ઉપર વધારે પાછા ફોકસ કરતા દેખાઈશું તો એને લઈને આપણો ઓવરઓલ ઇકોનોમિક ગ્રોથ જે છે એ ઘણો વધારે રોબસ્ટ થતો દેખાશે. હા ડેફિનેટલી વિક્રમ, કે હવે જો મેન્યુફેક્ચરિંગ લેવલ પર આપણે જોઈએ જે પ્રમાણે PLI સ્કીમ લોન્ચ કરી છે ગવર્મેન્ટે ઇન્સેન્ટિવાઇઝ કરવા માટેની મેન્યુફેક્ચરિંગ સેક્ટરને, તો એના જે ટોપલાઈન નંબર્સ જે છે અને ઓપોર્ચ્યુનિટી જે છે એ ખૂબ જ હ્યુમંગસ છે, અને એને પાર પાડવા માટે જે અમુક જે બેન્ચમાર્ક પેરામીટર્સ જે છે નેસેસરી જરૂરિયાત છે પૂરી કરવા માટે અમુક જ કંપની પાસે એની પરમિશન આવી શકે એમ છે. તો સિલેક્ટિવ ફ્યુ કંપનીઝ પણ એના આઉટસોર્સિંગ ઓર્ડર જે છે એ નાની નાની SME કંપનીઝને પણ જશે. જેમ આપણે ઓટોમોબાઈલ જોઈએ તો ફક્ત મારુતિ એક કંપની આપણે જોઈ રહ્યા છે કાર મેન્યુફેક્ચરિંગમાં, પણ એ કાર મેન્યુફેક્ચરિંગ જેટલા પાર્ટસ લાગે છે 800-1000 પાર્ટસ કે એનાથી પણ વધારે પાર્ટસ, તો એ બધા આઉટસોર્સ થઈ રહ્યા હોય છે, તો એ બધાને પણ એમાં એડવાન્ટેજ મળે છે કે ત્યાં આગળ પણ ઓર્ડર ફ્લો આવે. સો આઈ વુડ સે યસ ડેફિનેટલી તમે કહો છો એ પ્રમાણે હું સમજ છું કે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં હવે સર જેમ સર્વિસે આપણા GDPમાં more than 35% નું કોન્ટ્રીબ્યુશન આપ્યું છે, તો હવે ઇટ્સ ટાઈમ કે હવે નેક્સ્ટ જે સાયકલ છે અહીંયાથી આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ 2 months, 3 months, 6 months, આઈ એમ ટોકિંગ અબાઉટ નેક્સ્ટ 3-5 years, તો એ મેન્યુફેક્ચરિંગ જે સેક્ટર છે એ સાયકલમાં અપટિક થવાના હવે ઘણા બ્રાઇટ પ્રોસ્પેક્ટ્સ છે.
યોગેશજી, ત્યારે અત્યારે જે પીક માર્જિનની ચિંતા હતી કે એના કારણે એક ઇમ્પેક્ટ આવશે, વોલ્યુમ પર ઇમ્પેક્ટ આવશે, પણ અત્યારના નવા તેજીને જોઈને એવું લાગતું નથી. પણ આ એકચ્યુઅલ ડિસિઝનને તમે કઈ રીતે જોવો છો? કારણ કે ખરીદવા માટે પણ તો 100% માર્જિન જોશે, અને જો વેચવું હશે તો પણ જોશે. તો આ નિર્ણય તમે કઈ રીતે મૂલવો છો? નિશા, ટુ બી વેરી ફ્રેન્ક, મેં આ વસ્તુમાં બહુ ડિટેલમાં જોયું નથી, બીકોઝ મારું જે ટેમ્પરામેન્ટ છે અમે એ તો હું ફક્ત ડિલિવરી કન્સેપ્ટ જ રાખું છું. પણ તે છતાં પણ કદાચ આ જે 100% માર્જિન હોય તો એની માટે પણ મને લાગે છે કે સેબીએ ફેરવિચારણા કરવી જોઈએ. 100% માર્જિન એપ્લિકેબલ જો કરો તો ઇટ મીન્સ વી આર ઓલમોસ્ટ ઇન પી ટુ પી સેગમેન્ટ, કે તમારે 100% પૈસા આપીને પછી જ એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે ઓર સેલ કરતી વખતે. તો એ મને થોડું વ્યાજબી નથી લાગતું, પણ હવે એની માટે ચર્ચા વિચારણા આપણે કરશું. પણ માર્કેટમાં જે વોલ્યુમ્સ છે એને થોડી અસર રહેશે. પણ મને લાગે છે, મેં આપણે પ્રીવિયસ કન્વર્સેશનમાં પણ એકવાર કહ્યું હતું, 3-6 મહિના પહેલા જ્યારે આ આવ્યું હતું ત્યારે, જ્યારે પાર્શિયલ ઇમ્પ્લિમેન્ટેશન થયું હતું એએસએમ સેગમેન્ટને એની માટે, પણ આનાથી કોઈ કદાચ ટેમ્પરરી એમાં હોલ્ટ આવી શકે. પણ જે પ્રમાણે તમને યાદ હશે કે 2000 આઈ ડોન્ટ રિમેમ્બર ધ યર, પણ જે એસટીટી ઇમ્પ્લિમેન્ટેશન થયું હતું ને ત્યારે જે હોબાળો થયો હતો ને પછી જે યુનિવર્સલી એક્સેપ્ટ થઈ ગયું છે, તો આ ઢાંચામાં બી ફરીથી લોકો ઢળી જશે. કદાચ 100% માર્જિન ઇમિડિયેટલી અત્યારે એકદમ સ્ટ્રિક્ટ ગાઈડલાઇન્સ રાખી છે કે લોકો એને એડિયર કરીને ચાલે, અને રેસ્ટ પછી મને લાગે છે ધીરે ધીરે કરતા એમાં થોડું રિલેક્સેશન આવી શકે એમ છે. કારણ કે 100% જે માર્જિન છે એ વ્યાજબી નથી કોઈને પણ, જ્યારે સ્પેશિયલી સેલ ઓન ડિલિવરી, તો એમાં કદાચ રિલેક્સેશન આવી શકે. પણ એનાથી કોઈ જાતનું માર્કેટ સેન્ટિમેન્ટને એમાં તમે એમાં કોરિલેશન નહીં રાખતા, અને કદાચ વોલ્યુમ થોડા ડાઉન થઈ જાય પણ જે આપણું અભિગમ જે છે માર્કેટનો એ એઝ ઇટ ઇઝ રહેશે. માર્કેટના વોલ્યુમ થોડાક ડાઉન થઈ જાય તો થઈ શકે છે, પણ માર્કેટનો મૂડ જે છે તે અહીંયા આપણને મજબૂતી માટેનો યથાવત રહેતો દેખાશે. તો એ ફ્રન્ટ પર યોગેશજી, એક બીજું પાસું ખાસ આપની પાસેથી એ સમજવા માગે છું. રિસેન્ટલી આપણે જે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટરની અંદરના મૂવ માટેની વાત કરી રહ્યા છે, આને સર આપ કેવી રીતે જોઈ રહ્યા છો? ઓકે, હવે જે પ્રમાણે આપણે ઇન્ટરેસ્ટ રેટ સાયકલની વાત કરી કે અત્યારે હોમ લોન અવેલેબલ છે 6.9 થી લઈને 7.5%, અને ઇન્વેન્ટરી લેવલ જે છે એ ખાસા એવા ઓછા થઈ ગયા છે, અને બેન્કિંગ એન્ડ ફાઇનાન્સમાં જે અત્યારે લિક્વિડિટી લોકો પાસે જે છે એ ઇન્વેસ્ટમેન્ટ તરફ જઈ રહી છે, અને નવી નવી જે સ્ટાર્ટઅપ કંપનીઝ, જે એસએમઈ સેક્ટર્સ છે અને ઇમર્જિંગ કંપનીઝ જે આપણે કહીએ, તો એ બધા અહીંયાથી હવે ફરીથી એમને લિક્વિડિટીની જરૂર પડશે, એટલે ત્યાં આગળ એમનો ગ્રોથ લોન તરફ વધશે વધારે. સેકન્ડલી, જે આપણે પર્સનલ લોનને બાદ કરતા બીજી બધી જે લોન્સ છે જેમ આપણે ઇન્વેન્ટરીની મેં વાત કરી, તો હોમ લોનમાં આપણે અહીંયાથી અફોર્ડેબલ હાઉસિંગમાં ફરીથી અહીંયાથી આવતા એક વર્ષ કે બે વર્ષ પછી ફરીથી અહીંયાથી જોવા મળશે કે ત્યાં આગળ પિકઅપ થઈ રહ્યું છે, અને ડેફિનેટલી એના આંકડા બી આપણને કહેશે. મંથ ઓન મંથ આપણે જે આંકડા જોઈ રહ્યા છે નોન ફૂડ ક્રેડિટ અને ઓવરઓલ ક્રેડિટના એગ્રીકલ્ચર સાઇડના, તો એમાં પણ સારો ઉપાડ જોવા મળે છે. તો ફક્ત આપણે લોનમાં હોમ લોન્સ, કાર લોન્સ અને પર્સનલ લોનને બાદ કરીએ તો એ સિવાયના બીજા જે સેગમેન્ટ છે જે મેન્યુફેક્ચરિંગ સેક્ટરને સેન્ટ્રિક જે છે એ બધામાં મને લાગે છે ત્યાંથી સારું પિકઅપ થઈ જશે. તો બેન્કિંગ માટે અને બેન્કિંગ માટે આમાં એડવાન્ટેજ રહેશે. સેકન્ડલી, બીજું મોટું ઇમ્પોર્ટન્ટ પાસું એ છે કે જેમ જે પ્રમાણેની એનપીએસ જનરેટ થઈ હતી બેન્ક્સમાં, સ્પેશિયલી પીએસયુ બેન્ક્સમાં, એ બધી ઘણું બધું રાઇટ ઓફ અને પ્રોવિઝન થઈ રહ્યું છે. ઓલમોસ્ટ 80-85% પ્રોવિઝન થઈ ગયું છે. તો હવે અહીંયાથી જે એમના આંકડા આવશે એ સીધા બોટમ લાઈન પર આવશે. ભલે ગ્રોથ 2-3% કે 4% લોન બુક ગ્રોથ થશે, પણ એમનું જે પ્રોફિટેબિલિટી જે છે અને જે કલેક્શન જે છે અને રિકવરી જે છે એમાં અત્યારે ઇમ્પ્રુવમેન્ટ આપણે જોઈ રહ્યા છે. તો અહીંયાથી મને એવું લાગે છે કે આવતા એક વર્ષ માટે કે બે વર્ષ માટે અહીંયાથી જોઈએ, અથવા તો કરંટ સ્ટેજથી જોઈએ, તો બેન્કિંગ, ફાઇનાન્સ, એનબીએફસી આની પહેલા રેડ ફ્લેગ જારી કર્યો હતો છેલ્લા 2-3 મહિનાથી કે આઈ વિલ વેઇટ ફોર 1-2 quarters મોર. પણ જે પ્રમાણેના વેલ્યુએશન્સમાં અત્યારે અવેલેબલ છે મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ફાઇનાન્સ ઓર મેબી એલએનટી ફાઇનાન્સ ઓર પિરામલ એન્ટરપ્રાઇઝીસ ઓર જે પણ આ પ્રમાણે એક્સિસ બેંક, આઈસીઆઈ બેંક, રિટેલ ફેસિંગ બેંક છે, એ બેંક પણ અત્યારે વેલ્યુએશન વાઇઝ બહુ એટ્રેક્ટિવ છે. અને લગભગ હું છેલ્લા 3-4 મહિનાથી એ જ કહી રહ્યો છું કે એક્સિસ બેંક તમને 720 મળે છે. ઇટ્સ અ ગુડ કેચિંગ ઓપોર્ચ્યુનિટી આને પોર્ટફોલિયોમાં લેવા માટે. દો આઈ વિલ નોટ સે કે એનો પ્રાઇસ ટાર્ગેટ કેટલો જઈ શકે છે, પણ ઓપોર્ચ્યુનિટી એટલી સરસ છે કે અહીંયાથી ડાઉનસાઇડ લિમિટેડ છે અને રિસ્ક ફેક્ટર જે છે બહુ ઓછું છે. તો સરપ્રાઇઝિંગ ફેક્ટરમાં અહીંયાથી ફોર એચડીએફસી બેંક તો રહેશે પ્રિફર્ડમાં, પણ એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક આ ત્રણેય મને લાગે છે કે બહુ જ સારું
અહીંયાથી રિટર્ન આપી શકે છે. અને ચોથી વસ્તુ જે છે હોમ લોન પિકઅપમાં, તો એચડીએફસી જે લાર્જેસ્ટ કંપની છે અને એકદમ ક્લીન બેલેન્સ શીટ અને નંબર સારા છે, જીએનપી એનપીએ નંબર્સ કંટ્રોલમાં છે, આરઓઈ આરઓસી પણ બહુ બેટર લેવલ પર છે, તો 2700, 2660, 2670 કઈ ભાવ ચાલતો છે આઈ એમ નોટ શ્યોર, પણ આ ભાવથી અહીંયાથી મને લાગે છે કે એમાં ડાઉનસાઇડ લિમિટેડ છે અને પ્રોબેબિલિટી બહુ હાઈ છે કે ધીસ કેન ગીવ યુ 20-25% રિટર્ન ઓવર નેક્સ્ટ 1.5 એટલીસ્ટ 1-1.5 યર્સ. ડેફિનેટલી આ પ્રાઇવેટ બેંક્સ તમે જો હવે લીડ લેતી દેખાઈ રહી છે અને ફાઇનલી એક્સિસ બેન્કે સારા રિટર્ન આજના દિવસે પણ પોસ્ટ કર્યા છે. પણ સાથે જ એની સાથે તમે ઓટોની પણ આગળ વાત કરીને ઓટો વેચાણના આંકડા ઉપર બધાની નજર છે, સાથે તમે જો ઈવી સેગમેન્ટ હવે જે રીતે ડેવલપ થઈ રહ્યું છે આપણે એક થ્રેટ કો કે એક કોમ્પિટિશન સામે ઉભી થઈ રહી છે, ઓટોને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે અત્યારે ઇન્ટરેસ્ટ રેટ ઓછા છે એટલે સારી માંગ પણ કદાચ ફેસ્ટિવલ સિઝનમાં આવી શકે ખરી? નિશા, હું તમને એક મારું પર્સપેક્ટિવ જણાવીશ કે આજકાલ જ્યારે પણ હું હવે તો બહાર નીકળવાનું થઈ ગયું છે, તો જ્યારે પણ બહાર નીકળે છે તો રસ્તા પર નવા નવા ન્યૂ પરચેસ વ્હીકલ જે આપણે કે પેસેન્જર વ્હીકલ મારુતિના છે કે બીજી બધી કંપનીઝના છે એ ખાસા એવા જોવા મળે છે અને એ બધા ફ્રિક્વન્ટ થઈ ગયું છે. એવું નથી કે ક્યારેક એકાદ પાસ થાય, પણ એ જોતા એવું લાગે છે કે ડિમાન્ડ અત્યારે પાછી આવી રહી છે અને જે પ્રમાણે સેમિકન્ડક્ટર અને ચિપ માટેનું જે શોર્ટેજ ચાલી રહી છે કદાચ એનાથી પ્રોડક્શન થોડું ડાઉન થઈ જાય, પણ દે આર નોટ આઉટ. મારુતિ અત્યારે આ લેવલ પર મળી રહ્યો છે જે અત્યારે બધા નેગેટિવ ન્યૂઝ ફ્લો આમાં ઓલરેડી પ્રાઇસિંગ છે, તો આઈ થિંક 6000 or 5800 મેક્સ ઓન ધ ડાઉન સાઇડ અને 6800 આસપાસનો ભાવ છે. તમે આને પોર્ટફોલિયોમાં લઈને રાખો તો જ્યારે પણ આ બધી વસ્તુઓ અનફોલ્ડ થશે અને ચિપ માટેનું જે અવેલેબિલિટી છે અને સેમિકન્ડક્ટર માટેની અવેલેબિલિટી છે જેની માટે ગવર્મેન્ટ પણ અત્યારે આ વસ્તુમાં જોઈ રહી છે, કારણ કે આ બહુ સેન્સિટિવ વસ્તુ છે, તો અહીંયાથી કદાચ તમને સરપ્રાઇઝિંગ જોવા મળે. હંમેશા ઇન્વેસ્ટમેન્ટમાં ઓલવેઝ હું એક જ કહીશ કે તમે રિસ્ક ફેક્ટર જોઈ લો કે એમાં રિસ્ક કેટલું છે અને રિવોર્ડ જે છે એ તમને આપોઆપ મળશે. ફક્ત તમારે રિસ્કનું ધ્યાન રાખવાનું કે હું આની માટે 15%, 12% વોટ એવર રિસ્ક હોઈ શકે એ ડાઉનસાઇડ માટે હું પ્રિપેર્ડ છું. ઓટો સેક્ટર, કમિંગ બેક ટુ દેટ ક્વેશ્ચન અગેન, કે મને એવું લાગે છે કે જો આપણે મેન્યુફેક્ચરિંગ હબ ને બધું જોઈએ તો કમર્શિયલ વ્હીકલ, પેસેન્જર વ્હીકલ આ બે માં ખાસ અહીંયાથી મને એવું લાગે છે કે અપટીક આવી શકે છે ઇન નેક્સ્ટ 2-3 quarters. અને આઈ એમ અંડર ઓપિનિયન કે અહીંયાથી ભલે અત્યારે એમાં ફેન્સી નથી દેખાતી, એક્સાઇટમેન્ટ નથી દેખાતું, પણ પેસિવ ઇન્વેસ્ટમેન્ટ તરીકે અત્યારે અહીંયાથી એ ઘણું જ એક્ઝેમ્પલરી અત્યારે પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ સ્ટોક્સ છે આ બધા. સાથે જ સર, ફાર્મા અને આઈટી જે પ્રમાણે આપણને ડિફેન્સિવ પ્લેના એક મેજર પિલર તરીકે દેખાતા હતા, આઈટી એ મેજર આઉટ પરફોર્મન્સ કર્યું છે, પણ એ સામે ફાર્મા આપણને ઘણા આપણને કુલ ઓફ થતા દેખાઈ ચૂક્યા છે. આ બંને સેગમેન્ટ ઉપર આપ શું વ્યૂ આપી રહ્યા છો? વિક્રમામાં આઈટીમાં એવું છે કે હવે જે પ્રમાણે ગ્રોથ છે, કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથ 2-4% સુધીનો ગ્રોથ રેટ છે, એ કદાચ એ લોકો કન્સિસ્ટન્ટલી અહીંયાથી ડિલિવર કરશે, પણ સાથે જે માર્જિન છે એમાં ઇમ્પ્રુવમેન્ટ મને દેખાતો નથી. પ્લસ રૂપી ફેક્ટર જે છે, જે પ્રમાણે ઇન્ડિયાની ઇકોનોમી પર હું જોઈ રહ્યો છું, તો જો 74.5-75 બિયોન્ડ જાય નહીં તો અત્યારે તો 73 થઈ ગયો છે, તો એ જે છે એ કરન્સી ફેક્ટર જે છે ત્યાં આગળ આપણને થોડું હિન્ડ્રન્સ દેખાશે આઈટી કંપનીઝ માટે, તો કદાચ અપસાઇડ થોડી લિમિટેડ થઈ જશે અહીંયાથી. એટલે એ પ્રમાણે હું થોડું કોશન રાખું છું કે રાધર ધેન ઇન આઈટી વન કેન સ્વિચ ધર ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો ફ્રોમ આઈટી પાર્શિયલ ફ્રોમ આઈટી ટુ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી સેક્ટર, તો એ બેટર રહેશે. કારણ કે અપસાઇડ મેં જેમ કહ્યું એમ કે કદાચ ટોપલાઈન નંબર 2-4% વચ્ચે વધે, પણ એબિટ માર્જિન જે છે એ ઓલવેઝ અહીંયાથી સપ્રેસ રહેશે આગળ જતા, બારિંગ 1-2 factors જે એક્સટર્નલ ફેક્ટર કહી શકે કે TCS અને ઇન્ફોસિસ જે લાર્જ કેપ કંપનીઝ છે એમાં મેન્ડેટરી કોઈ FIs કે ETFs દ્વારા ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું હોય અને ભાવ એનો સ્ટ્રોંગ થઈ જાય તો દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ, અથવા બાયબેક એનાઉન્સમેન્ટ કે કોઈ બી જાતના એક્સટર્નલ ફેક્ટરથી જો ભાવ વધે તો દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. પણ ફંડામેન્ટલી આ કંપનીઝમાં અત્યારે મને એવું લાગે છે કે ટેમ્પરરી યાદી હોલ્ડ આવવો જોઈએ. આ ગ્રોથમાં અત્યારના રિપોર્ટ મુજબ રિયલ એસ્ટેટમાં ખાસો બઝિંગ ટ્રેન્ડ છે. તમે સિમેન્ટ કે તમે એના કહી શકાય સંલગ્ન બીજી કમોડિટી કે પ્રોડક્ટ્સ પર નજર કરી શકો, પણ ક્લિયર અગર રિયલ એસ્ટેટ પ્લેયર તરીકે તમે જુઓ તો અત્યારે અફોર્ડેબલ એઝ વેલ એઝ લક્ઝરી પ્રોડક્ટ પણ સારા એવા વેચાઈ રહ્યા છે અને ઇન્વેન્ટરીઝ હવે એટલી બધી પાઇલઅપ નથી, તો તમને લાગે છે કે આ જે ખાસ કરીને લિસ્ટેડ પ્લેયર્સ છે એમાંથી કોઈ આપની પસંદગી આજે હોઈ શકે જ્યાં હજુ પણ આગળ એમના નવા લોન્ચીસ પણ આવી શકે ને એમને સારી ડિમાન્ડ આગળ પણ મળી રહે? નિશા, આ વસ્તુમાં જે રિયલ એસ્ટેટ સેક્ટરની જો આપણે વાત કરીએ તો એમાં
હું કમર્શિયલમાં જો આપણે જોઈએ, કમર્શિયલ કમ રેસિડેન્સમાં, તો ડીએલએફ જે બેલેન્સ શીટને અત્યારે સારી એવી ટર્ન અરાઉન્ડ કરવા માટેના જેટલા પણ સ્ટેપ્સ છે એ લોકો લઈ રહ્યા છે, અને આઈ થિંક આગળ જતા એમને બહુ ફ્રુટફુલ પુરવાર થશે. જેમ ફોર એક્ઝામ્પલ આપણે જેમ ટાટા સ્ટીલમાં જોયું કે જેએસડબલ્યુ સ્ટીલમાં જોયું, તો કે જિંદલ સ્ટીલ પાવરમાં જોયું કે રિકવરી, ડેટ રીપેમેન્ટ, ઇમ્પ્રુવ માર્જિન અને નવા કેપેસિટી એક્સપાન્શન, આ બધા જે પરિબળ છે એમને આવતા એક બે વર્ષમાં રિટર્ન્સ આપણને સારા દેખાડા. સિમિલરલી રિયલ એસ્ટેટમાં કમર્શિયલ કમ રેસિડેન્શિયલમાં બંનેમાં સારું એવનું જમાવટ છે ડીએલએફની. સો આઈ થિંક જ્યારે પણ ઇકોનોમી ફરીથી બેક ઓન ટ્રેક થશે, કદાચ 3-1 મહિના હોય, વધારે વાર નથી, તો ડીએલએફએ જે કોમ્પ્રોમાઇઝ કર્યું છે એમના જે રેન્ટ એગ્રીમેન્ટ સાથે, તો એ બધા ફરીથી રિવાઈવ થવાના ચાન્સીસ ઘણા હાઈ છે, અને પ્રોબેબલી અહીંયાથી આ ટર્ન અરાઉન્ડ થઈ શકે છે. આપણે જો હિસ્ટ્રી ગણીએ તો ઉપર ઓલ ટાઈમ હાઈ જ્યારે લિસ્ટિંગ હતો ત્યારથી લઈને માર્કેટ કેપ હેઝ ગોન બાય ઓલમોસ્ટ 85% જે કરંટ લેવલ ગણીએ, તો એટલે 100 વાળી વસ્તુ 15માં મળી રહી છે. તો આ બધા પરિબળમાં જેમ મેં કહ્યું, જો બેલેન્સ શીટ ટર્ન અરાઉન્ડ થશે, રીપેમેન્ટ સાથેની ડેટ રીપેમેન્ટ ડેટ ઓછી થશે, અને એમની ઇન્વેન્ટરી લેવલ પણ ઘટી ગઈ છે, નવા લોન્ચિસ એમના ઓલરેડી હાથમાં છે, અને એમને કોઈ ખર્ચો નથી, લેન્ડ બેંક એમની પાસે એમ્પલ છે દિલ્હી એનસીઆર ગુરગાંવમાં, તો આ એક કંપની છે જેમાં જોઈ શકાય અહીંયાથી 320-325 આસપાસનો ભાવ હશે. અને બીજી બાજુ જો આપણે જો ડેટ ફ્રી કંપનીઝ ઓલવેઝ મારી ઓલવેઝ ડાર્લિંગ સ્ટોક્સ છે, જે ડેટ ફ્રી છે, જેને કોઈ જાતનું કોઈ લિવરેજ નથી, અને એમના જે કમિટમેન્ટ પીરિયડ છે કે એમના જેટલા પણ એમના રેસિડેન્શિયલ પ્રોજેક્ટ જે છે, ઓબેરો રિયાલ્ટી કે ગોદરેજ પ્રોપર્ટીઝ ઓર પ્રેસ્ટીજ એસ્ટેટ્સ બોમ્બે બેઝ ઓર બેંગ્લોર બેઝ, તો આ બધી કંપનીઝ જે છે એમને ટાઈમલી બધાને પઝિશન આપ્યા છે અને કમ્પ્લીશન થયું છે. આઈ થિંક ધીઝ આર ફ્યુ નેમ્સ વેર ડેફિનેટલી વન શુડ લુક એટ એઝ અ પોર્ટફોલિયો સ્ટોક્સ. ઓકે, તો આ સાથે જ યોગેશસિંહ, ઘણો આભાર સર, આપનો સમય ફાળવી અમારી સાથે આજના દિવસે જોડાયા અને આ સમગ્ર માહિતી અને ડિટેલ્સ સાથે ચર્ચા કરી એના માટે. થેન્ક યુ સર. તો એ સાથે જ હાલ માર્કેટ માસ્ટર્સની આ રજૂઆતમાં બસ આટલું જ. મને નિશાન આપજો રજા, અપડેટ માટે જોડાયેલા રહો સીએનબીસી બજાર સાથે. નમસ્કાર.